વડોદરાના સનફાર્મ રોડ પર આવેલા ઇલાઇટ સ્ક્વેરમાં ઓક્ટો સ્ક્યોર ફિટનેસ સેન્ટર બિફોર નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બિફોર નવરાત્રિની તૈયારીના ભાગરૂપે આ ફિટનેસ સેન્ટર પર ગરબાનું વર્કશોપ 2 યોજવામાં આવ્યું હતું. આ સમગ્ર વર્કશોપનું સંચાલન રેનુ શર્મા તેમજ નિખિલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આ ઓક્ટો સ્ક્યોર ફિટનેસ સેન્ટર છેલ્લા 8 વર્ષથી યોગા, ઝુમ્બા, ઓરોબિક્સ અને ફિટનેસ ક્ષેત્રમાં આગવું કામ કરી રહ્યા છે. સંચાલકો દ્વારા ઘણા વર્ષોથી બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, પણ છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ નડ્યો હોવાથી ગરબા મહોત્સવ પણ નહિવત થયા હોવાથી આ વર્ષે બિફોર નવરાત્રિમાં આ ફિટનેસ સેન્ટરમાં મુક્ત મને મહિલાઓએ ગરબામાં ઝૂમી એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને મેળવ્યો હતો. હા મેડમ જી, આપ આજ કયા કાર્યક્રમ ક્યાં હુઆ હૈ યહાં પે? ये हर ऑक्टा केयर फिटनेस सेंटर में हर साल होता है. हम लोग रात्रि बिफोर नवरात्रि हर साल चलते हैं, क्योंकि यहाँ पे हम लोग बिफोर 1 मंथ से गरबा क्लासेस शुरू कर देते हैं, तो ये उन लोगों के लिए फाइनल डे होता है, इसको हम सेलिब्रेट करते हैं. यहाँ पर निखिल मिस्त्री हैं, ये गरबा टीचर है हमारे, उज्ज्वल हैं, ये दोनों यहाँ पर गरबा सिखाते हैं. 1 मंथ से हम लोग यहाँ पर ट्रेनिंग दे रहे हैं और आज ही से हमारा सेलिब्रेशन नहीं, हम लोग 1 मंथ से सेलिब्रेट ऑलरेडी कर रहे हैं और आज फाइनल डे है इस क्लास का, वर्कशॉप का, तो इसलिए हमने यहाँ पे ये ऑर्गेनाइज किया. आपका नाम? हाँ सर, काय का आयोजन किया हुआ है? વેલ, હવે ગુજરાતમાં છીએ તો ગુજરાતીઓનું તો રંગ જ છે કે ભાઈ નાચવાનું, ગાવાનું અને મોજ મસ્તી મજા કરવાની. અને એનો જે પર્વ આવી રહ્યો છે, માતા અંબાનો 9 દિવસ નવરાત્રિનો આરાધનાનો પર્વ છે, ને અમે લોકો મહિના પહેલાંથી અમે એની શરૂઆત કરીએ છીએ, તાળમાં તૈયારી શરૂ થાય છે. અહીંયા ગુજરાતમાં ઘણા બધા લોકો એવા પણ છે જે લોકોને ગરબા નથી આવડતા હોતા, તો એ લોકો માટે અમે ખાસ મહિના પહેલાં આયોજન કરીએ છીએ, જેનામાં અમે 20 દિવસનો કે 15 દિવસનો અમે લોકો ગરબા વર્કશોપનું આયોજન કરીએ છીએ, જેમાં લોકોને સ્ટેપ ટુ સ્ટેપ બેઝિક્સથી ગરબા શીખવાડીએ છીએ. ને પછી સાથે જ અમે લોકો એ જ મહિનાભરથી અમે લોકો નવરાત્રિનો જે એક ફીવર છે એને અમે ઉપર લઈ જઈએ છીએ. ને પછી આજે એક એવો દિવસ છે અમારા માટે કે જે અમે બધા ભેગા મળી, ઓક્ટા કેયર ફેમિલી મળી, ને અમે લોકો આને સેલિબ્રેટ કરી રહ્યા છીએ. ને હવે આગળ બીજા જે 9 દિવસ છે એ વધારે પૂર જોશમાં અને રંગે છંગે અને બધા તૈયાર થઈને એવી રીતે માતાની આરાધના કરીશું અને સાથે અમે લોકો ગરબા નવરાત્રિને વધામણા વધાવી લઈશું. આ કયો એરિયો છે? આ સનફાર્મર રોડ પડે છે, વાસનાભાઈ રોડ, રિંગ રોડ છે. તો અમે લોકો અહીંયા દર વર્ષે ગરબા વર્કશોપનું આયોજન કરીએ છીએ નવરાત્રિના એક મહિના પહેલાં. આનું શું નામ છે? અપટા કેર ફિટનેસ છે. અહીંયા બધા ટાઈપના ફિટનેસ અને ડાન્સ અને ગરબા વર્કશોપ થતા હોય છે. બસ આવી ગયા બધા, આવી ગયા.